દરેક ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે આ અડર વેટના લીધે મેં મારી પોતાની ઘરની ગાયનું રિઝલ્ટ તમે સમક્ષ જોઈ રહ્યા છો. એમાં મારા પહેલી એક પહેલા વેતનની વાછરી છે અને આ બધી ગાયો બીજા વેતનની વાછરી છે. એ આ મારી અડર વેટના લીધે છે. એટલે દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે ગાભણ હોય અને બે મહિના બાકી હોય તો દરેકે આ બે પેકેટ ખવડાવવા ખાસ. કેટલું દૂધ આવે છે પહેલા વેતનની વાછરી? પહેલા વેતનની વાછરીનું મારે 15 લિટર દૂધ છે. આનું મિનિમમ 15 લિટર છે. આ બીજા વેતનની ગાયો છે એનો મિનિમમ એક ટાઈમનું 20 લિટર છે. એ બધું આ બધું કારણ મેઇન યુનિમ કંપનીની જે આ અડર વેટ બની છે એ ખરેખર અમે બહુ અનુભવ કરી થાકી અને પછી આના પર ગયેલા છીએ. તો દરેકે નમ્ર વિનંતી કે આ પ્રયોગ કરવો. મિત્રો, ખેડૂતો, રાખતા દરેક ગ્રાહકોને મારી નમ્ર વિનંતી કે જે કોઈ પણ કેટરર્સને આગળ જો તે અમે 10 વર્ષના 15 વર્ષના અનુભવી છીએ તો લગભગ અમે પહેલાં બહુ મોટી મહાન તકલીફો વેઠી હતી, પણ જ્યારથી અમને આ વેટોફિટ પાવડરનો અનુભવ થયો અને જ્યારે અમે આ અડરવેટ વેટોફિટ આ ટોટલી મિનરલ મિક્સર વાપરવાથી ઘણો ફાયદો થયો અને આજ સુધી અમે બહુ મોટા પાયે નફાનું ધોરણ અને બહુ સારી રીતે કોસ્ટની અંદર અમને બહુ સારી રીતે પરવી રહે છે. અને બીજી રીતે કે કોઈ પણ ગાયો અમારે જેટલી છે કોઈ તરવો જવાનો પ્રશ્ન નહીં રહેતો. બીજા નંબરમાં કે કોઈ ગાભણ ન રહેતી હોય એવો કોઈ પ્રશ્ન નહીં રહેતો. દૂધના ઉત્પાદનમાં ફેટમાં બધી રીતે ફાયદો થાય છે. એટલે દરેક ગ્રાહકને નમ્ર વિનંતી કે બને એટલું કોઈ પણ કંપનીવાળા ભલે ગમે તે કે બાકી અમારા 10-15 વર્ષનો અનુભવ છે ત્યારથી અમે આ વેટોફિટ પાવડરનો ઉપયોગ કરીએ છીએ અને આ જે ટેબ્લેટમાં આવે છે જે અડરવેટ એનો સદઉપયોગ કરીએ છીએ. બાવળા માટે બહુ સારામાં સારું છે કે જે આપણે ગળિયાના પ્રોબ્લેમો ઘણી વખતે રહેતા હોય છે. હું ગાભણ વખતે લગભગ 1 થી 2 પેકેટ ખવડાવી દઉં છું. 2 મહિના બાકી હોય ત્યારથી તો એ જ્યારે એનું વિહાણ થાય છે તો દૂધના ગ્રોથમાં અને બધી રીતે સંપૂર્ણ રીતે ફાયદો થાય છે. એટલે દરેક ગ્રાહક મિત્રોને નમ્ર વિનંતી કે આ લક્ષ આપવું અને દરેકે ઉપયોગ કરવો. આપણે કેટલા જાનવર છે અત્યારે? 110 જાનવર છે. એમાં ટોટલી બધી ગાયો જ છે અને દરેક બધી તંદુરસ્ત છે. કેટલા વર્ષથી થાય વેટોફિટ પાવડર ખવડાવો છો? હું લગભગ 8 થી 10 વર્ષનો અનુભવ છે. અને કેટલું દૂધ છે સાહેબ આપણે અત્યારે? હાલ 500-550 લિટર દૂધ એક ટાઈમનું છે. દિવસનું 1000 લિટર દૂધ આપણે ડેરીમાં જાય છે. Thank you.